અમરેલી જિલ્લાના બગસરામાં તળબદા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને માજી કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી સહિત શહેરના આગેવાન હાજર રહ્યા હતા. ત્યારે હાલ માધાતા ગ્રુપ દ્વારા જે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ તકે ગુજરાત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને અમરેલી જિલ્લા બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું ભાવભેર બહુમાન કરવામાં આવ્યું અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે તેજસ્વી તારલાઓને ઇનામ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું. ત્યારે વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરેલ ત્યારે વિદ્યાર્થીઓમાં પણ આનંદ છવાયો હતો. ત્યારે માધ્યાતા ગ્રુપનો આભાર માનતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું, આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન અર્થે બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ નીતિશભાઈ ડોડિયા, નાગરિક સરાફી મંડળ, બેંક ચેરમેન રશ્મિનભાઈ ડોડિયા, ઇન્ચાર્જ મામલતદાર પ્રશાંતભાઈ ભીંડી, સમાજના પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ સહિત તમામ મહાનુભાવોની ઉપસ્થિતિથી રહીને તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન અને માધાતા ગ્રુપનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો હતો. બગસરા તળબદા કોળી સેવા સમાજ ટ્રસ્ટ મારફતે તેજસ્વી તારલાઓનો સન્માન સાથે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન એના ભાગરૂપે જ્યારે આ વિસ્તારના કોળી સમાજના તો ખરા પણ અન્ય સમાજના પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોળી સમાજના બાળકોને જેમણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી ગુણવત્તા પ્રાપ્ત કરી સેવાને સન્માનિત કરવા માટેનો આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેલા, સમાજના અને અન્ય સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેલા અને એ રીતે સમાજના બાળકો આગામી દિવસોમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધે એવી સૌ તમામ સમાજના મહાનુભાવો તરફથી પણ લાગણી વ્યક્ત કરવામાં આવી. મારું નામ અલ્પેશ પરસોત્તમભાઈ ગોહિલ, હું નગરપાલિકા સદસ્ય પતિ છું. આજરોજ અમારા સમાજના જે કુંવરજીભાઈ બાવરિયા હતા તેમનું સન્માન અમારા સમાજે કરેલું, ત્યાર પછી જે અમારા સમાજના તેજસ્વી તારલાઓ હતા તેમને ઇનામ વિતરણ માટે પણ સન્માન કરવા કુંવરજીભાઈ બાવરિયા આવેલા, તેમજ અમારો આખો તરફદા કોરી સમાજ અહીં એકત્રિત થયેલા. ત્યાર પછી બાળકોને પ્રોત્સાહન કરેલા કુંવરજીભાઈ, તેમજ કુંવરજીભાઈ આપણને અમારા સમાજને એવું એક વચન આપ્યું કે ભાઈ ક્યારે પણ કાંઈ પણ જરૂર હોય તો સમાજ માટે હું બેઠો જ છું, કાંઈ પણ જરૂર પડે, કાંઈ પણ કામ હોય. ત્યાર પછી સમાજને ગેરમાર્ગે દોરે નહીં તે માટે પણ એણે માર્ગદર્શન આપ્યું. ત્યાર પછી વ્યસન મુક્તિ વિશે પણ માર્ગદર્શન આપ્યું. ત્યાર પછી એવા ઘણા ઘણા કે જે બાળકોને. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.